આજે દુકાને દુકાને જઈ વેપારીઓ તેમજ બસમાં મુસાફરી કરતા મુસાફરો સાથે વાતચીત કરી રસીકરણ અંગે જાગૃત કરી સમજાવવામાં આવ્યા હતા। દાહોદના કાર્યકારી કલેક્ટર રચિત રાસે દુકાન દુકાને જઈ વેપારીઓને રસી લેવા માટે સમજાવવામાં આવ્યા હતો। બસ સ્ટેન્ડમાં જઈ મુસાફરો સાથે રસીકરણ અંગે જાગૃત થવા સંવાદ સાથીઓ અને વાતચીત કરી સમજાવ્યું। બસ સ્ટેન્ડના માઇકમાં શ્રી રાજે ખુદ એનાઉન્સ કર્યું કે દાહોદમાં રસીકરણનો વ્યાપ વધે એ માટે કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો। ખાસ કરીને વેપારીઓમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ વધે એ માટે તેઓ આજે બપોર બાદ બજારમાં નીકળ્યા હતા અને દુકાને દુકાને જઈને વેપારીઓ તેમને ત્યાં કામ કરતા કામદારોને કોરોનાથી સુરક્ષિત થવા રસી લેવા માટે સમજાવવામાં આવ્યા હતા। આ રચિત રાજ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી રતલામી સેવ ભંડાર ખાતે બપોર બાદ પહોંચી ગયા। ત્યાં જઈને તેમના દુકાનના માલિક અને કામદારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। કાઉન્ટર પર કામ કરતા કામદારોને રસી લીધી કે નહીં એમ સમજાવી એ બાબતે પૂછપરછ કરી હતી। અહીં કામ કરતા તમામ કામદારોને કોરોના સામેની રસી લઈ લીધી હતી, પરંતુ કામદારોના પરિવારજનોમાં કેટલાક લોકોએ રસી લીધી ન હતી, ત્યારે કામદારોના પરિવારજનો પર રસી મુકાવી લેવા માટે સમજણ આપવામાં આવી। અહીં એક વિશેષ બાબત એ જોવા મળી હતી કે રસી મુકાવનારા કોઈ ગ્રાહક રસીકરણનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેમને વિશેષ નમકીનની ખરીદી ઉપર 5% વળતરનો લાભ આપવામાં આવે છે, એવું રાજે આ બાબતની પ્રશંસા કરી જણાવ્યું હતું। એ બાદ કાર્યકારી કલેક્ટર રાજ મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સ તથા મહાલક્ષ્મી ફૂટવેર બજાર પર પહોંચ્યા હતા અને તેમણે દુકાન માલિકો સાથે રસીકરણ બાબતે ચર્ચા કરી। તેમને સમજાવવામાં આવ્યા કે દાહોદ નગરમાં 2 સ્થળોએ રસીકરણની કામગીરી ચાલી રહી છે। ગ્રાહકોને આ સેન્ટરની માહિતી આપી કોરોના સામેની રસી મુકાવી સુરક્ષિત બનાવવા વેપારીઓ પોતાની ભૂમિકા અદા કરે તેવી અપીલ કરી। રાજે સૌરકર્મી, ઇલેક્ટ્રિક ગુડ્સ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ તેમની તમામ મુલાકાત લીધી અને તેમને રસીકરણ બાબતે સમજાવવામાં આવ્યા હતા। ત્યારે રાજમાર્ગ ઉપર ફ્રૂટ, બીજા સામાન્ય સામાન વેચતા ફેરિયાઓ અને વારાફરતી પણ મળ્યા હતા। તેમાંથી કેટલાક લોકો રસી લઈ લીધી હતી અને કેટલાક વ્યક્તિઓના પરિવારો બાકી હતા, તેમણે કોરોના સામે રસી લઈ સમજાવવામાં આવ્યા અને મોબાઈલ ફોન આવતા મેસેજ દેખાડવાનું કહ્યું તો પહેલી વ્યક્તિ ભોઠે પડી ગઈ હતી। તેમણે કાર્યકારી કલેક્ટર સમજાવ્યું કે આ તમારા આરોગ્યનો પ્રશ્ન છે, જો તમે રસી લઈ લેશો તો કોરોનાની ઘાતક અસરથી બચી જશો। ત્યારે રચિત રાજે આ બાદ બસ સ્ટેન્ડમાં પહોંચ્યા અને બસ સ્ટેન્ડ ઉપર બસમાં મુસાફરોની પણ પૂછપરછ કરી હતી, જેમાં યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ, ડ્રાઈવરો સાથે રસીકરણ બાબતે ચર્ચા જ કરી। એટલું જ નહીં, પરંતુ બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા એનાઉન્સમેન્ટ સેન્ટર અંદર પહોંચી ગયા। ત્યાં તેમણે પોતાના શરમાં માઇક ઉપર કોરોના સામેની રસી લેવા મુસાફરોને માહિતી આપી હતી। બસની અંદર જઈને મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો। એક વૃદ્ધ મુસાફરે રસી મુકાવી નહોતી એ જાણી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। તેમણે તે વૃદ્ધને મુસાફરનો નંબર લઈ 2 દિવસમાં રસી મુકાવી લેવા સૂચના આપી હતી। બસ સ્ટેન્ડની બહાર રહેલા રિક્ષા ચાલકો સાથે પણ રાજીવ મુલાકાત લીધી અને રિક્ષા ચાલકોને રસી લેવા અંગે સારી રીતે સમજાવ્યા। એમાં એક રિક્ષા ચાલકે એવું બહાનું બચાવ્યું કે રસી લેવા માટે ગયો હતો, એની પાસે આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું। આ વાત સાંભળીને રાજે તેમને જૂઠું બોલતા પકડી પાડ્યા હતા અને પોતાની સુરક્ષા માટે રસી લઈ લેવા માટે સમજાવ્યું હતું। કાર્યકારી કલેક્ટરે વેક્સિનેશન ડ્રાઈવ અને મિશન મોડ પર લઈ જવાનો અધિકાર નિર્ધાર કર્યો છે। તેમણે એવું કહ્યું કે કોરોના સામે રસી મુકાવી એ જ માત્ર સુરક્ષિત ઉપાય છે, હેલ્ધી પીપલ અને હેલ્ધી ઇકોનોમી માટે રસીકરણ આવશ્યક છે। આ બાબતે દાહોદના વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા। તેમની આ ડ્રાઈવમાં સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રમેશ પહાડિયા, નાયબ કલેક્ટર MN ગણાશવા, પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પટેલ જોડાઈને આ કાર્ય કર્યું હતું। રિપોર્ટ બાય અનવર ખાન પઠાણ, દાહોદ। જો ધ ઇમ્પોર્ટન્સ છે કે 70% એન્ટીબોડીઝ બની જાય છે, આ વેરી ઇમ્પોર્ટન્ટ, 70% એન્ટીબોડીઝ બની જાય તમારા રસીકરણ
તો લઈ લો રસીદ હવે લેવી લો યાર 18 વર્ષ વાળા અને 5 દિવસ પછી મેં આપી રહુંગા લેના યાર વેક્સિન લઈ લેના ભાઈ ઠીક હે રસી લો યાર રસી રસી કરવાની ફાયદા હા હા યાર તમે રજીસ્ટ્રેશન કરાઈ લો નહીં થાય તો પૂછી લો ત્યાં કેટલા સ્લોટ બાકી છે આપી દેશો ઓફલાઈન બી જાવ તો તમારે તમને રસી મળશે ઠીક હે તમે કોઈ જાવ લઈને રસી લેવી લો યાર हमारा बिकॉज मार्केट एरिया से मार्केट में लोगों बता रहे थे अरे फिर से कोरोना अगर होता तो फंस जाओगे ठीक है पक्का ले लेना यार मैं फिर आऊंगा या पूछ लो तुम्हारे साथ कभी रसी मिली मिली कि नहीं बिजनेस बाकी से रसी मिली नहीं मिली ना उल्टा करा ना होने वाला है पीछे का बोलो नहीं इधर जानो मतलब बोलना है कभी बताओ सरकार खुदाई खड़ी है चालू के अंदर बंदा में अने तुम्हारा परिवार अने तुम्हारा सगा संबंधी अने तमारा गांव में तमाम लोगों ने रसीकरण लेवानु छे अने आ एक फरजियात बात छे कि भाई तमारे रसीकरण लेशे तो तमारा हेल्थ सारी रीते चलशे तो सरकारी दवाखाना में रसीकरण दी प्रोग्राम चाली रिया छे तो तमे जाओ अने रसीकरण लो